કેમ છે રુસ્તારો? ગુડ મોર્નિંગ બધાને. ને બહુ ટાઈમ પછી મળ્યા યાર, કારણ કે ટાઈમ જ નહીં થયો. મેટ્રો કાઢશું થઈ ગયું હતું વ્લોગ બનાવવાનું, ને શરદી બી થઈ ગયું હતું, બોલાય તેવું નહીં હતું, એટલે વ્લોગ બનાવ્યા જ નહીં મળે. ખાલી ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ રહેમ. તો જેણે બી હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નહીં કરે તો અહીંયા લિંક આપેલી છે, નામ આપેલું છે, તો ફોલો કરી લેવું. અને આજે બહુ ટાઈમ પછી મળ્યા, થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગયો હે. તો આજે છે આપણી ગાડી જે બુલેટ લાવેલા છે, એને 500 કિલોમીટરની સર્વિસ છે પહેલી. તો ત્યાં જવાનું છે સર્વિસ કરાવવા. કરાવી તો બહુ 500 પડી ગયા, 500 ઉપર થઈ ગયેલા છે એમ તો, પણ 500 કિલોમીટરની સર્વિસ છે. અને પાસિંગ બી આજે જ છે, એટલે સાથે સાથે બંધ થયું, કામે એક સાથે પટી જાય એમ. તો આ છે આપણી બુલેટ, જોઈ લો, ઢાંકી દીધી, મસ્ત મળશે ને. ઝાખરવો પડે એટલે એમ તો ઢાંકી જ રાખીએ રોજ, પણ ઝાખરવો પડે. અને આ કંઈ મેં 300 રૂપિયાનું મંગાવેલો ઉપર ઢાંકવાનું, સાથે નહીં આવે, આપણે લેવા પડે. જોઈ લો, 300 રૂપિયાનું સારું કાપડ આવેલું છે, જોઈ લેવા ઢોળ ખાટી. તો ચાલો આપણે મહિલા ડાયરેક્ટ શોરૂમ પર. તો આ સાહેબ જોઈ લેવો, રોયલ એનફિલ્ડ બુલેટનું શોરૂમ છે. અગરાજ બીજી ગાડી હોય તો સર્વિસ કરતા હોય પછી આપણો નંબર, એક તો હમણાં જ આવ્યો છે એટલે અંદર જાય જોઈએ કઈ કઈ ગાડી છે. પછી આ રહ્યું એક આર્મી કલર છે, ક્લાસિક 350 જ આર્મી કલર, આમાંનું મેં લેવાનું, પણ પછી પ્લાન કેન્સલ કરી લો. જોઈ લેવો લુક. તો અહીંયા ગાડી વેઇટિંગમાં છે, હજુ ગાડી વધારે છે એમ, કેટલા 4-1 વાગે એમ કંઈ, તો બદલવાનું તો કંઈ નહીં મળે, ખાલી ઓઇલ છે એક, ને પેલું જરાક અવાજ જોવા છે તે કહી દીધું છે, લખાડી દીધું છે, અને ચેક પેલું શું કહી દીધું, સર્વિસ બુક ને એ બધું છે, બિલ ને તે બી લઈ લીધું, આપી લીધું છે. એટલે સાંજે આપણે 4 વાગે આવીએ, હમણાં જરાક મારે જેકેટ નહીં લેવા જવાનું છે, કારણ કે જવાના છે આપણે પોઈચા ફરવા સારું, એટલે જેકેટ લેવાનું છે. જેકેટ નહીં મળે, ઠંડી બહુ વાગે મળે એટલે, અને હાથમાંના ગ્લોવ્સ લેવાના છે, બસ છે, પણ જૂના થઈ ગયેલા છે. તો જા મેં લઈ આવ્યો, પેલા દોસ્તાને બોલાવ્યો છે, આવે એટલી વાર જામ ને પછી લઈ આવો, અને પછી આપણે મળીએ પાછા, જોઈએ પછી સર્વિસ, પછી જોઈએ કેવી ચાલે ગાડી, ને એવરેજ કેવી આપે તે રિવ્યૂ બી કરાવે બધા. તો ચાલો મળીએ આપણે થોડીક વાર પછી. મારી ગાડી મૂકી આવ્યા છે, અમે જે ગાડી પર આવ્યા તે ગાડી બંધ થઈ ગઈ, દોસ્તા લોકો આવ્યા જોઈ લો, કેમ છે પબ્લિક, ગુડ મોર્નિંગ. તો તમે વિચાર કર્યા કે ભાઈ કપડાં બપડા બદલીને આવી ગયો. તો તે દિવસે જે દિવસે શોરૂમ પર ગયેલા ને આપણે પેલું બુલેટ સર્વિસ કરાવે, તો તે દિવસે મેં શૂટ કરવાનું જ ભૂલી ગયેલો, પાછું અંધારું થઈ ગયું એટલે એમ કંઈ દેખાયું નહીં, એટલે મેં કીધું બીજા દિવસે પાછું, પણ બીજા દિવસે પાછું મારે કામ પર જવાનું થઈ ગયું. એટલે આજે આ દોસ્તારની આરએસ લીધેલી છે નવી, તે બી સર્વિસ કરાવવાની જ છે, અને બુલેટ વિશે બી તમને મેં થોડીક જાણકારી આપી દેમ. પેલું બિલમાં સેટ જ ફિલ્ટરને એવું બધું લાખેલું છે, ફિલ્ટર એન્જિન ઓઇલ એમ કંઈ લાખેલું છે, તે તમને બતાવી દેમ કેટલા રૂપિયા થયેલા છે તે બી. તો વિડીયો જોજો આખો, ને આપણે જેવું નહીં બી જવાનું છે તે બી તમને બતાવવા, આરએસ સર્વિસ કરાવે તો એનું બી કેટલું બિલ થાય તે બી તમને બતાવવા. તો વિડીયો પૂરેપૂરું જોજો, ને જાણે બાજુથી સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને મને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી દેજો. હમણાં જમવાનો છે, મેં ચાઈ ભાઈ પી લેમ, પછી આપણે પાછા વિડીયો કન્ટિન્યુ કરીએ. તો યાર માથી આ પેલું સર્વિસ કરેલું ને એ બિલ કાં મૂકેલું તો ખબર નહીં મળે, સારું કેઠે મુકાઈ ગયેલું લાગશે, એમાં લખેલું છે હું છે, એટલે આમાં 3 વસ્તુ કંઈ લખેલું છે એટલું છે. તો આ છે આપણી બુલેટ, જોઈ લેવું, મસ્ત ચીકણી થઈ ગયેલી, પણ આ જરાક ઘરે રાખી એટલે ધૂળ લાગી ગયું છે. ના જો 62-45 નો આપણો નંબર, ને બીજો 62-45 આ રહ્યો, એટલે બંને 62-45 થઈ ગયા, સરખા સરખા જ છે બંને નંબર. અને આમાં કંઈ છે ને આપણે ટોટલ 1460 રૂપિયા કે એવું કંઈ બિલ થયેલું પહેલી સર્વિસ, તો બી જુઓ તો એ પૈસા થાય જ, ઓઇલના નહીં તો પૈસા આપવા જ પડે, એમ સર્વિસ ફ્રી કરી લાખે, એમ 600 રૂપિયા લે સર્વિસના આઈ થિંક શોરૂમ પર નોર્મલ સર્વિસ કરવાનું, પણ જે આપણું એક્સ્ટ્રા સામાન લાખો ના હોય તેના પૈસા તો લે જ લે એવું છે, એટલે કંઈ મફતમાં મળે નહીં હમણે, ખર્ચા તો કરવા જ પડે. અને હમણાં જવાના આપણે આ રીવા આરએસ સર્વિસ કરાવવા ઉનાઈ, આ મારા દોસ્તાની છે, મેં 21 તારીખે લીધી, ને એણે 1 જાન્યુઆરીની 1 તારીખે લીધી, જોઈ લેવું 9 વર્ષના દિવસે આની સર્વિસ છે. હવે હું શું આવે સર્વિસ માટે, આનું આપણને કંઈ નોલેજ નહીં મળે, મને મારી જ ગાડીનું નોલેજ નહીં મળે તો આની તો હું વાત કરે. આનું ફરાવવાનું તો 500 કિલોમીટર, 500-700માં સર્વિસ આપણને 1000 ઉપર નીકળી ગયેલી છે,
આઈ લોકો ફરાવ્યા જ કરલો પછી હું આપણે તો આઈ થિંક મારે તો 550 જે ઉઠેલું એટલે કરાવી દીધી સર્વિસ. હવે 1000 ઉપર નીકળી ગયેલી છે એટલે ત્યાં જાય જોઈએ હું શું સર્વિસ કરવાનું ને શોરૂમ બી બતાવી દેમ ત્યાં કઈ કઈ ગાડી છે તે બી આપણે જોઈએ ને વ્લોગ આપણે બહુ લાંબો કરવાનો નહીં મળે ખાલી ખોટું લાંબુ થાય મજા નહીં આવે બહુ જોવાનું લાંબુ ચાલ આપણે નીકળીએ હેલ્બેટ પહેલે મસ્ત આજે તો પહોંચી જાય આપણું હેલ્મેટ જોઈ લઉં હમણાં લે પહેલી વાર પહેરતો છે એટલે જોઈએ ખાલી બહુ ઈચ્છા જ નહીં મળે પણ આપણે ખાલી જોઈએ કેવું કે એક્સપિરિયન્સ આવે પહેરીને સારું લાગે કે નહીં સારું લાગે તે જોઈએ એકવાર જાય જલ્દી બહુ પહેરવાની ઈચ્છા નહીં મળે કારણ કે ગરમી જેટલી લાગે તો હું એટલે જાય પછી તમને કેમ કેવું હેલ્મેટ પહેરીને ફિલિંગ આવે તે ડાયરેક્ટ ઉના જ મળીએ આપણે કારણ કે અહીંયા ગોપરો લગાવવાનો છે પણ અહીંયા હેલ્મેટનું માઉન્ટ આવે ને તે નહીં મળે એટલે શૂટ થાય નહીં ને એકલો જ છે પાછું એટલે ચાલો ડાયરેક્ટ આપણે ઉના મળીએ તમારો ભાઈ આવી ગયો છે ઉનાઈને તમને બતાવી દે અમે અહીંયા મેળો ઉઠો ને તે હમણાં કેવું છે ચગડોલ લેવા આવેલો તો નહીં મળે મેં પણ બતાવું બધું છૂટી ગયેલું છે ચગડોલ લેવું તો તમને બતાવી દેમ અત્યારે આજે આટલા બી બધી દુકાન ઉઠી ને અહીંયા બી જો આ ચગડેલ છૂટી ગયેલી છે આખો સુમસાન થઈ ગયું ને આપણી સ્પીડ એજન્ટ આટલા છે આ દેખાય ને અહીંયા જવાનું છે આપણે તો ચાલો જઈએ તો આ છે સ્પીડ એજન્સીનું અહીંયા સર્વિસ કરાવવાનું છે લેવા ગાડી છે અહીંયાથી લીધેલી આરએસ મેં ચીખેડી લીધી એટલે તમને ખબર જ છે અહીંયા તમને જે જોઈએ તે ગાડી મળી જાય બધી જોઈ લો એકવાર ઉપર જાઓ આપણે તમને બતાવો ખરે જ પણ મળી જાય બધીને આ છે આપણું હેલ્મેટ આ મેં લખાવ્યું મને બહુ ગમતું નહીં મળે એમ તો ગમતું છે આ લખાવેલી એટલે ગમતું છે પણ આ લોકોવાળું છે ને અહીંયા કરાવવાનું છે બે હાથે એટલે તે જરાક કરાવવાનું છે બાકી હેલ્મેટ જેવો સારું લાગતું છે બતાવી દેમ આ જુઓ પાછળી બી કરાવેલું પણ પાછળી બી એટલી બધી મજા નહીં મળે ચાલો આપણે જઈએ અંદર પૂછી લઈએ હું છે સર્વિસ વાળો ને બધું એક્સેસ તે બાજુ ડ્યુક મેં મૂકેલું છે જોઈ લો જે જોઈએ બધી ગાડી અહીંયા મળી જાય ને અહીંયા એકલી સ્પોટની જ છે અહીંયા જોઈએ આપણે જોઈએ આ એનએસ હા કઈ છે આ જીક્સર છે પછી આ લીવા બી વીટરી અપાચી આ બી અપાચી આ જીક્સર આ રીડર ટીવીએસનું છે રાઈડર કે શું છે નારી ડ્યુક આ બી V4 પેલી કઈ છે તે પેલી અપાચી છે આઈ થિંક તો અહીંયા બધી ગાડી મળી જાય છે એ જોઈએ તે આમ તો ખબર સ્પીડ એજન્સી નહીં
આવજો એકાદ દિવસ મુલાકાત લેવા. જે જોઈએ મતલબ ઉપર નીચે સુધી કઈ બી કંપનીની ગાડી મળી જશે તમને. એકવાર મુલાકાત લેજો ને. આપણી બી ગાડી સર્વિસ થાતી, મતલબ સર્વિસ તો થઈ ગઈ છે, ખાલી વોશ થાતી છે. એટલી વાર રાહ જોઈએ ને પછી નીકળે. ભૂખ લાગેલી છે, કંઈ ને કંઈ ખાય. એકલો જ છે એટલે કંટાળો તો આવે જ, પણ ચાલે. હવે ખાલી સર્વિસે જાય, વોશ થઈ જાય, એટલી વાર પછી કંઈ નાસ્તો કરે, પીધા ઘેરે જાય. તો ગાડી સર્વિસ થઈ ગઈ છે આપણી. આઈ થિંક કેટલા 800 રૂપિયા જેવા થયા. તેમાં 500 રૂપિયા ઓઇલના, 500 કે 600 રૂપિયા ઓઇલના થયા કંઈ, અને 200 કે 300 રૂપિયા આપણે પેલું ચેન પર સ્પ્રે મારે ને તેના થયા. તો બતાવી દેમ તમને, ગાડી મસ્ત ધોઈ બોઈને રેડી છે. તો આપણે બી જાય નાસ્તો કરવાનું છે, ભૂખ લાગી છે એટલે નાસ્તો બાસ્તો કરીને પછી ઘરે નીકળીએ. આ જોઈ લેવું RS. હા, મેં બેગ લાવેલો ને કોઈ મોડે નહીં ને, એટલા થેલી લેવા પડે. બાકી સારું પડતું કોઈ ઓર્ડર તો. મેં બી નાસ્તો બાસ્તો કરી લેમ, પછી આપણે ડાયરેક્ટ ગેરેજમાં લઈ જઉં. મારા માસીને તો જવાનું છે, પછી ત્યાં ડાયરેક્ટ ઘેરે. કદાચ શૂટ થાય તો કરા, વિડીયો લાંબો બહુ થઈ જાય એટલે શૂટ તો નહીં જ કરવાનું છે એમ તો, પણ ટ્રાય કરા થાય તો. ચાલો મળી લે. તો નાસ્તો કરી દીધો. આઈ થિંક કેટલા 35 રૂપિયા થયા ખાલી પાઉંભાજી ખાધી. મેં એમ તો ઘેરેથી ખાઈને જ આવલો, બે રોટલા ખાઈને આવલો, ખીચડી ખાઈને આવલો, 35 રૂપિયાની પાઉંભાજી ખાધી. હવે બસ આપણું પેટ ફૂલ, હવે ઘેરે જવાનું છે. મતલબ માસીનતા જવાનો છે, માસીનતા જવા પછી ઘેરે જાવ, થોડીક વાર આવવા પડે અને પછી ડાયરેક્ટ ઘેરે. પછી હાજર પાછું નાઇટમાં કામ પર જવાનું છે. તો ચાલો આપણે જઈએ ડાયરેક્ટ ઘેરે, જઈને મળીએ. ને જેણે બી હજુ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ નહીં કર્યું તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા નહીં ભૂલતા, આપણે 10K થવાના છે. જલ્દી જલ્દી ફોલો કરી દેજો. તો ચાલો મહિલા. તો ફાઇનલી આપણે ઘેરે આવી ગયા છે. જોઈ લો આ છે આપણું ઘેર. તો હમણાં બંને ગાડીની સર્વિસ થઈ ગઈ, મારી બુલેટની બી થઈ ગઈ, પછી આ દોસ્તારની RS ની બી થઈ ગઈ. તો તેમાં છે ને આપણે, અરે યાર પેલો જો ને આડવા લાગલો છે આપણો જેક્સન, એને ભૂખ લાગી ગયા છે ને. મને જોઈ લીધો આવતા એટલે ચૂપચાપ બેહેલો હતો, પણ જેવું મને જોઈ ને એટલે લાગ્યો બરાબર. તો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો? ને હા, આપણે સર્વિસનો ડિફરન્સ જોઈએ તો RS માં આઈ થિંક 800 રૂપિયા થઈ ગયા. તેમાં છે ને ચેન સેટ આપેલું, ચેન સ્પ્રે, હા સ્પ્રે મારે ને પેલું ચેનમાં, તેના કરે 300 રૂપિયા ને 500 રૂપિયા ઓઇલના, એટલે 800 રૂપિયા પડી ગયું. પણ મારી બુલેટમાં 1460 રૂપિયા જેવા થયેલા, તેમાં ઓઇલ આવી ગયેલું, પછી બે ફિલ્ટર કેવા કંઈ બદલેલા. અને જોઈ લો તમે મારો હાલ, હેલ્મેટ પહેર્યો ને આવું થઈ ગયો, બાલ હરખા થાય જ ને આવા જ રહી. તો ચાલો મહિલા બીજા નવા વિડીયો હારે, અને બહુ ટાઈમ પછી આ વિડીયો આવ્યો છે એટલા માટે સોરી યાર બધાને. તો તમને આપણો વિડીયો કેવો લાગ્યો? અને પેલો ભાઈ આજે જ કરો છો, કંઈ થોડુંક એડજસ્ટ કરી લેજો. પણ તમને આપણો વિડીયો કેવો લાગ્યો? જેવો લાગ્યો તેવો નીચે કોમેન્ટ કરજો. ને હા, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા, અને ઇન્સ્ટાગ્રામ પર બી આપણે 10K થવાના છે. ત્યાં બી મેં મસ્ત કોમેડી વિડીયો બનાવતો છે દેશી એકદમ આપણી સ્ટાઇલમાં. તો જાઓ ત્યાં બી મને ફોલો કરી દેજો. તો ચાલો આપણે મહિલા બીજા નવા વિડીયો હારે. ને થેન્ક યુ બધાને આટલો સારો વિડીયો, શું કહે, થેન્ક યુ બધાને કે આટલો લાંબો મારો વિડીયો જોવા સારું. તો ચાલો મહિલા બધાને બાય બાય, ટેક કેર.